તો અમદાવાદ શહેરમાં તાજેતરમાં પડેલ વરસાદ બાદ અચાનક જ મચ્છરજન્ય અને પાણીજન્ય કેસમાં વધારો થયો છે. અમદાવાદ શહેરની અંદર પાણીજન્ય તેમજ મચ્છરજન્ય કેસ 17 દિવસમાં જ 400થી પણ વધારે કેસ સામે આવ્યા છે, જ્યારે બીજી બાજુ પાણીજન્ય કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, જેમાં ઝાડા ઉલટીના 268, કમળાના 118, ટાઇફોઇડના 285 અને વટવામાં 2 કેસ, ઇન્દ્રપુરીમાં 1 કેસ અને ચાંદોડિયા વોર્ડમાં 1 કેસ, દાણી લીમડામાં 2 કેસ સામે આવ્યા છે. અમદાવાદ શહેરના ચાલુ માસમાં મચ્છરજન્ય કેસ સંખ્યા 400ને પાર પહોંચ્યા હતા, જેમાં સાદા મલેરિયાના 83, ઝેરી મલેરિયાના 8 કેસ, ડેન્ગ્યુના 393 અને ચિકનગુનિયાના 6 કેસ નોંધાયા હતા. મચ્છરોના ઉપદ્રવ અટકાવવા એએમસી દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. એએમસીના હેલ્થ કર્મચારીઓ સુતળી ઓઇલ બોલ ફેંકી મચ્છરોના લાર્વાને મારી રહ્યા છે. જ્યાં એએમસી સ્ટાફ પહોંચી ન શકે તેવી ઊંચાઈના સ્થળે પાણી ભરાયા હોય ત્યાં આવા ખાસ બોલ ફેંકી ઓઇલને ફેલાવવામાં આવે છે, જેથી જીવલેણ મચ્છરોના લાર્વા વિકસી ન શકે. અત્યાર સુધીમાં આવા કુલ 1500 બોલ નાખવામાં આવ્યા છે. ઓઇલ સ્પ્રેડ થવાથી મચ્છરોના લાર્વાનો વિકાસ થતો અટકે છે. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.